દેશની જનતાને સુકાન સોંપવું ત્યારથી ગરીબો વંચિતોને મુખ્ય ધારામાં લાવવાની અને તેમને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ છે કોરોના સમયે આપણે જોયું કે મોટા મોટા દેશના લોકોએ સરકાર દેશના લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ફ્રી વેક્સિન અને ફ્રી રાશન આપીને લોકોનું રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું છે ગુજરાતમાં બોતેર લાખ બીપીએલ પરિવારના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે આજે અનાજ મળી રહ્યું છે કોરોનાના સંકટકાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈને રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી નાના ધિરાણ માટે પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ ફેરિયાઓને નાના વેપારીઓને કુલ મળીને સાતસો કરોડથી વધુ રકમની લોન આપી પગભર કર્યા છે અમદાવાદમાં પીએમ સ્વનિધિ અંતર્ગત દોઢ લાખથી વધુ ફેરિયાઓને એકસો છન્નું કરોડથી વધુ રકમની લોન સહાય આપી છે તેમણે સવાન બેડ જીવતા કર્યા છે ઉશિયાળાપણામાંથી મુક્ત કર્યા છે આવા લાભાર્થીઓ પીએમ સ્વનિધિથી તેમના સામાજિક આર્થિક જીવનમાં જે બદલાવ આવ્યો છે તેના પ્રતિભાવ અહીં વ્યક્ત કર્યા છે તે જ પીએમ નિધિની સાર્થકતા પુરવાર કરે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત એટલે ભારત દેશમાં છેવાડાના નાગરિક સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકથી વંચિત ન રહે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સમૃદ્ધ સુખી ગુજરાત બનાવવા નાના મોટા સૌ સાથે મળી સંકલ્પ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું